રાધનપુર ખાતે પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાઈ, જેમાં જિલ્લા તાલુકાની અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ. પત્રકાર એકતા સંગઠન ગુજરાતમાં સંગઠન તરીકે ગુંજતું નામ હાલના સમયમાં જોવા મળી રહ્યું છે. થોડા સમય અગાઉ 28 જિલ્લાના હોદ્દેદારો સહિત લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ભાજપ અધ્યક્ષ સીઆર પટેલ સાહેબને 14 જેટલા પત્રકાર હિતને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાંથી આ સંગઠનના કેટલાક મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યા છે તો બાકી રહેતા મુદ્દાઓ પ્રગતિમાં રાખવામાં આવ્યા છે. પત્રકાર એકતા સંગઠનમાં 28 જિલ્લામાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર સંગઠન દ્વારા તમામ જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના માટે દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં રાધનપુર ખાતે પત્રકાર સંગઠનની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના પત્રકાર એકતા સંગઠનની રચના રાધનપુર ખાતે કરવામાં આવી હતી, જેમાં સંગઠનના ગુજરાત રાજ્યના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌરાંગ વ્યાસ સહિત કમલેશભાઈ પટેલ, હેમુભા વાઘેલા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જેમાં રાધનપુર ચાણસમાં હારીજ, પાટણ, સાંતલપુર, સમી, સંખેશ્વર, સિદ્ધપુર સહિતના તમામ તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાટણ જિલ્લાના એકતા સંગઠનની અલગ અલગ હોદ્દાઓની નિમણૂક કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે નાનજીભાઈ ઠાકોર અને તાલુકા કક્ષાએ તાલુકા પ્રમુખ આ મુજબ છે. રાધનપુર તાલુકા પ્રમુખ નાથાલાલ ઠાકોર, સમી તાલુકા પ્રમુખ વસરામભાઈ પટેલ, ચાણસમા તાલુકા પ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલ, સાંતલપુર તાલુકા પ્રમુખ કસ્તિકભાઈ જોશી, સંખેશ્વર તાલુકા પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, પાટણ તાલુકા પ્રમુખ જયપ્રકાશ વ્યાસ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ગજર પાટણ, હારીજ તાલુકા પ્રમુખ રાકેશભાઈ ગોસાઈ સહિતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ જુદા જુદા હોદ્દેદારો તરીકે જવાબદારી સોંપી હતી. કમલેશ પટેલ, ટીયુબી ન્યૂઝ, ગુજરાતી, પાટણ. પત્રકાર એકતા સંગઠનની આજે પાટણ જિલ્લાની બેઠક રાધનપુરમાં રાખવામાં આવેલી. આજની મિટિંગમાં દરેક તાલુકામાંથી ઉપસ્થિત પત્રકારો, મોટી સંખ્યામાં પત્રકારોની હાજરીમાં જિલ્લા કારોબારી તેમજ તાલુકાના પ્રમુખોની વરણી કરવામાં આવી. આગામી 10 દિવસમાં દરેક તાલુકાનો પ્રવાસ નવનિયુક્ત પ્રમુખ કરશે અને તાલુકા કારોબારીની પણ રચના થઈ જશે. લગભગ 30 જિલ્લા પૂરા થાય છે એટલે આ સંગઠન ગુજરાતના 33 જિલ્લા અને 252 તાલુકાનું પૂર્ણ સંગઠન કરવા તરફ ગતિમાન થઈ રહ્યું છે. સૌથી મોટું સંગઠન માત્ર ગુજરાત નહીં પણ દરેક તાલુકા અને જિલ્લાની કારોબારી સાથેનું સંગઠન કદાચ ભારતમાં પ્રથમ બનશે. અને આ સંગઠન માત્ર પત્રકારોની સમસ્યા ઉકેલવા પૂરતું નહીં પણ આ રાજ્યની મોટામાં મોટી સામાજિક સંસ્થા બને અને કાયમ માટે લોંગ લાઈફ આ સંગઠન એક સંસ્થા તરીકે ઉભરી આવે એના માટેનો પ્રયાસ અમારો છે અને એમાં ખૂબ સહકાર નાના કે મોટા પત્રકારોનો મળી રહ્યો છે. આ સંસ્થાની બહુ વિશેષતા તો એ છે, આ સંસ્થામાં નાના કે મોટા પત્રકારનો ભેદભાવ નથી. સારી છબી ધરાવતા તમામ પત્રકારો આ સંગઠનમાં જોડાઈ શકે છે અને આગામી દિવસોમાં સરકાર સાથે થયેલી ચર્ચા મુજબના જે પ્રશ્નો ઉકેલવાના છે, છેલ્લા 25 વર્ષમાં એક સાથે ઝાઝા પ્રશ્નોનો ઉકેલ લાવનારું આ પહેલું સંગઠન હશે. પત્રકાર એકતા સંગઠનની આજે 30મા જિલ્લાની કારોબારી સમિતિની વરણી હતી, જેમાં પાટણ જિલ્લાના 99 તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં એકમાત્ર પત્રકાર સંગઠન એવું બનવા જઈ રહ્યું છે કે ગુજરાતના 33 જિલ્લા અને 252 તાલુકાઓમાં પોતાની કારોબારી સમિતિમાં અસ્તિત્વ ધરાવતી હોય. આગામી ટૂંક સમયમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા એક મહાઅધિવેશન આયોજિત કરવામાં આવનાર છે, જેમાં આખા ગુજરાતભરમાંથી 5000થી વધુ સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેશે એવી અમારી ધારણા છે. નામદાર રાજ્ય સરકારમાં આપણી કેટલીક માંગણીઓ આપણે શ્રી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબને રજૂ કરી છે, જે 14 પૈકીની 9-10 માંગણીઓ મંજૂર કરવા યોગ્ય છે એવી પાટીલ સાહેબે ખાતરી આપી છે. અને આગામી ટૂંક સમયમાં જ્યારે મહાઅધિવેશન યોજાશે ત્યારે અધિવેશનના પ્લેટફોર્મ પરથી જ પાટીલ સાહેબ અને તેમની ટીમ દ્વારા આ બધી માંગણીઓની પૂર્તતાની જાહેરાત કરવામાં આવશે. આ અધિવેશન શ્રી સી આર પાટીલ સાહેબના નેજા હેઠળ યોજાઈ રહ્યું છે અને તમામ તાલુકા જિલ્લા મથકેથી એસટી બસની સુવિધા અને ઉપસ્થિત પત્રકારોને જમણવાર સાથેનો કાર્યક્રમ પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાવાનો છે.